પટીરાના પ્રથમ સંચાલક કોણ હતા ડોક્ટર વિક્રમ સારાભાઈ અત્તર અને સુગંધિત દ્રવ્યનો ઉદ્યોગ કયા શહેરમાં વિકસ્યો છે પાલનપુર અમદાવાદ અમદાવાદ મુંબઈ વચ્ચે રેલવે લાઇન ક્યારે બની હતી અઢારસો સાઠ થી ચોસઠ અમદાવાદ અને કંડલા કયા નંબરના રાષ્ટ્રીય માર્ગથી જોડાયેલ છે રાષ્ટ્રીય માર્ગ નંબર આઠ એ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે કઈ સાલમાં શરૂ થયું વર્ષ બે હજાર ત્રણ અમરેલી જિલ્લાના કાઠી વિસ્તાર વસ્તીવાળા ગામોમાં કયું ભરત ભરાય છે મોતી ભરત અમૂલ ડર ક્યાં આવેલી છે આણંદમાં અમુલ ડેરીનું સ્થાપકનું નામ જણાવો દાસ પટેલ અલંગ કયા જિલ્લામાં આવેલ છે ભાવનગર અલ્લા વંદની રચના ક્યારે થઈ અઢારસો ઓગણીસ અઢારસો ઓગણીસ ભૂકંપ છે અંબાજી મંદિર કયા જિલ્લામાં આવેલ છે બનાસકાંઠી આજવા ડેમ કોણે બંધાર મહારાજા સાયજીરાવ ગાયકવાડ આદિવાસીની સૌથી વધુ વસ્તી ગુજરાતના કયા જિલ્લામાં છે ડાંગ આફ્રિકાના મૂળ વતનીઓ ભારતમાં ક્યાં વસ્યા છે ગીરની તળતરીમાં આયુર્વેદિક ઔષધિઓના વાવેતરમાં વધારો કરવા આયુર્વેદિક ઔષધિઓના વાવેતરમાં વધારો કરવાના પ્રયાસરૂપે ત્રિફળા વન કયા વિકસાવવામાં આવી છે સાપુતારા આયુર્વેદિક યુનિવર્સિટી ભારતમાં ફક્ત ગુજરાતના કયા શહેરમાં છે જામનગર આરસની ખાંડ ગુજરાતમાં કયા સ્થળે છે અંબાજીમાં આહવા કયા જિલ્લાનું મુખ્ય મથક છે આહવા કયા જિલ્લાનું મુખ્ય મથક છે ડાંગ ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય હવા મથક ક્યાં આવેલું છે અમદાવાદ જમીનની પાણી છૂટું કરી દેવાની શક્તિને શું કહે છે નિતાણ શક્તિ કઈ જમીનની નીતાની શક્તિ સૌથી વધુ હોય છે રેતાળ જમીનની કઈ જમીનની નિતાણ શક્તિ સૌથી ઓછી હોય છે કાંપાળ જમીન બીજના મુખ્ય બે પ્રકાર જણાવો દ્વિદળી અને એકદળી જે બીજની બે ફાળ થાય તેવા ફળને શું કહે છે દ્વિદળી વરાળને બીજા કયા નામે ઓળખવામાં આવે છે બાષ્પ કોઈ પણ પ્રવાહીમાંથી તેની બાષ્પ બનાવવાની પ્રક્રિયાને શું કહે છે બાષ્પીભવન ખૂબ ઊંચાઈ હવા ઠંડી હોવાથી બાષ્પ ઠંડી પડે છે અને તેમાંથી પાણી બને છે આ ક્રિયાને શું કહે છે ઠારણ પાણી વાતાવરણમાં માની ધૂળના કણ સાથે જોડાઈને સામા રૂપાંતરિત થાય છે વાદળમાં એક ટન કાગળ બનાવવા માટે લગભગ કેટલા ટન શુદ્ધ પાણીની જરૂર પડે છે ત્રણસો ટન પાણીનો મુખ્ય સ્ત્રોત કયો વરસાદ જાસૂદ અને મોગરાને કે કેવા પ્રકારની વનસ્પતિ કહેવાય ક્ષુભ તુલસી અને વમણિયા તુલસી અને વનમણિયા કેવા પ્રકારની વનસ્પતિ કહેવાય છે છોડ ખેતરની જમીનને પોચી બનાવીને ખેડવા જેવું કામ કયું સજીવ કરે છે અડસું કયા પ્રાણીઓને કરોડ હોતી નથી માછલી અઠ્યાવીસ ફેબ્રુઆરીને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ વિશ્વ પક્ષી દિવસ ક્યારે આવે છે આઠ મે વન્ય પ્રાણી સપ્તાહ પ્રાણી સપ્તાહ ક્યારે ઉજવવામાં આવે છે પહેલીથી સાત ઓક્ટોમ્બર બે ઓક્ટોબર કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે વન્ય પ્રાણી દિવસ વિશ્વ વન્યજી જીવ દિવસ ક્યારે ક્યારેવામાં આવે ચાર ઓક્ટોબર કોઈ પણ સજીવ કાર્ય કરવા માટેની શક્તિશામાંથી મળે છે ખોરાકમાંથી ધ્રુવનો તારો હંમેશા કઈ દિશામાં જોવા મળે છે ઉત્તર હવા જગ્યા રોકે છે કે નહીં હા રોકે છે ગતિવાન હવાને શું કહે છે પવન પ્રકાશનું કુદરતી ઉદ્ગમ સ્થાન કયું સૂર્ય સૂર્ય અને તારાઓના અવલોકન માટે કઈ શાળાનો બનાવવામાં આવે છે શાળાઓ સમયનો સૌથી નાનો એકમ કયો છે સેકન્ડ સમયનો પ્રમાણભૂત એકમ કયો છે સેકન્ડ કેટલા મીમી બરાબર એક સેમી થાય દસ લંબાઈ માપવાનો પ્રમાણભૂત એકમ કયો છે મીટર કેટલા સેમી બરાબર એક મીટર થાય સો સેન્ટીમીટર એક હજાર મીટર બરાબર કેટલા કિલોમીટર થાય એક કિલોમીટર ખૂબ મોટા અવકાશીય અંતરો માપવા માટે કયો એકમ વપરાય છે પ્રકાશ વર્ષ પ્રકાશનો કિરણે એક વર્ષમાં કાપેલા અંતરને શું કહેવાય છે પ્રકાશ વર્ષ એક પ્રકાશ વર્ષ બરાબર નવ પોઈન્ટ છેતાલીસ ગુણ્યા બાર દસની બાર ઘાત કિમી પડઘો પાડવા માટે ઓછામાં ઓછું કેટલું અંતર હોવું જોઈએ અગિયાર મીટર